કેમ છો મજામાં આપણે પાઠ બાર આ ખૂટી જાય તો એના ભાગ એકમાં આપણે શું શીખ્યા કે ભાઈ સ્કૂટર મોટર કે કાર ચલાવવા જરૂરી ઉર્જા આપણને પેટ્રોલમાંથી મળે છે અને કેટલીક રિક્ષા કાર અને બસ એ સીએનજી કે એલપીજીથી ચાલે છે બસ કે ટ્રક એ ડીઝલથી ચાલે છે જ્યારે ટ્રેન કોલસો ડીઝલ કે પેટ્રોલથી ચાલે છે તો આ પેટ્રોલ ડીઝલ કુદરતી ગેસ અને કોલસો આપણને જમીનમાંથી મળે છે અને તેને બનતા લાખો વર્ષો લાગે છે આજે પેટ્રોલ ડીઝલ કે કુદરતી ગેસનો જે રીતે વપરાશ થઈ રહ્યો છે એટલે કે આપણે ખૂબ જ વપરાશ વધી ગયો છે અને તે જોતાં આગામી પચાસ વર્ષોમાં આ ઉર્જા સ્ત્રોત ખૂટી જવાનો પૂરેપૂરી સંભાવના છે તો આ પ્રકારના આપણે બચત કરવી જોઈએ કરકસરપૂર્વક ચલો હવે આપણે આગળ ભણીએ મેં ઈંધણ બચાવવા વિશે વિચારવાનું ચાલુ કરી દીધું છે મને યાદ છે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કંઈક કામ કરે ત્યારે ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે તે સમયે ખેતરમાં પંપ ચાલુ રહે છે કેટલું બધું નુકસાન જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સાથે ચોક્કસ વાત કરીશ તો અહીંયા આ વિદ્યાર્થીઓ વાત કરે છે કે ભાઈ આપણે હવે ઈંધણ તો કોઈ પણ રીતે બચાવવું જોઈએ અને એની બચત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ એટલે કે છે કે હા મારા પિતાજી તો ટ્રેક્ટર નું એન્જિન ચાલુ જ રાખે છે તો કેટલું બધું ઈંધણનો વ્યય થાય છે એટલે કે ઇંધણ ખોટું વપરાય છે એટલે કે છે કે હવે આથી હવે હું પિતાજીને સમજાવીશ કે ટ્રેક્ટરનો એન્જિન બંધ કરી દે અને કે ઘરે જઈ અને હું પિતાજી સાથે વાત કરીશ રસ્તા પર વાહનોની સંખ્યા ઘટાડવા અને ઈંધણ બચાવવા કેવા પ્રયત્ન કરવા જોઈએ તો આપણે જાહેર વાહનો જેવા કે બસ અને ટ્રેનનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે એટલા આપણે જે દરેક અત્યારે તો કેવું છે કે ભાઈ દરેક ઘરમાં જેટલા પણ મોટા મેમ્બર્સ હોય દરેકનું પોતાનું પર્સનલ વ્હીકલ હોય છે અને એક જ વ્યક્તિ ચલાતી હોય પાછળની સીટ તો ખાલી જ હોય છે એના બદલે ડબલ સવારી જાય અથવા તો બસમાં તમે જાઓ તો એક બસમાં ઓછામાં ઓછા એક સાથે પચાસ મુસાફરો મુસાફરી કરી શકતા હોય છે તો એટલું આપણો ઈંધણની બચત થઈ શકે એક ઓફિસમાં કામ કરતા વ્યક્તિઓ એક કારનો ઉપયોગ કરી શકે એટલે કે આપણે આગળ શીખ્યા એ પ્રમાણે કે કાર પુલિંગ કરી શકે કે એક કારમાં પાંચ વ્યક્તિ જઈ શકે છે તો પાંચ જણાનું પેટ્રોલની બચત થઈ જાય છે શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ બસ કે ટ્રેનનો ઉપયોગ કરવો જોઈએ અને જો શાળા કોલેજ કે ઓફિસ અથવા તો આપણે ક્યારેય માર્કેટમાં પણ જવું હોય તો નજીક જ હોય તો આપણે ચાલીને પણ જવું જોઈએ તેથી પણ ઇંધણની બચત થાય છે લખો બધા વાહનો સાનાથી ચાલે છે તો મોટા ભાગના વાહનો પેટ્રોલ ડીઝલ અને સીએનજીની મદદથી ચાલે છે કેટલાક વાહનો વીજળીની મદદથી પણ ચાલતા હોય છે જ્યારે સાયકલ અને પેડલ રિક્ષા માનવ શ્રમ એટલે કે આપણે પગેથી ચલાવી શકીએ છીએ અને આ પેડલ રિક્ષા વધારે પહેલાના જમાનામાં અત્યારે થોડી ઘણી કલકત્તામાં જોવા મળતી હોય છે કે જ્યાં મનુષ્ય એટલે કે મજૂર વર્ગના જે માણસો હોય છે એ લોકો રિક્ષા પગેથી ચલાવતા હોય છે અને એ રીતે એ લોકો પૈસા કમાતા હોય છે જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે ઉદાહરણ તરીકે રસ્તા પર શું થાય કે ટ્રાફિક વધી જાય તો તમે આ વાત તમારા વડીલો સાથે કરો અને તે વિશે લખો એટલે વાહનોની સંખ્યા વધતી જાય તો હવા અવાજનું અને હવાનું પ્રદૂષણ વધતું જાય છે એટલે કે રસ્તા પર આપણે જઈએ તો કેટલો બધો ઘોંઘાટ લોકોના ઘણા લોકોને સતત હોર્ન વગાડવાની ટેવ હોય છે તો સતત એનો પણ અવાજ અને હવામાં વાહનોમાંથી નીકળતા ધુમાડાના લીધે હવાનું પણ પ્રદૂષણ વધતું જાય છે ટ્રાફિકની સમસ્યા ઊભી થવી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જવું હોય તો પહેલાં દસ મિનિટમાં જતા હોઈએ એના બદલે અડધી કલાક પણ થઈ જાય પ્રદૂષણ થતાં લોકોના સ્વાસ્થ્ય પણ બગડે છે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થાય છે પાર્કિંગ માટે જગ્યાની તંગી સર્જાય છે સોસાયટીઓમાં પણ પાર્કિંગ માટે જગ્યા નથી મળતી હોતી અકસ્માતની સંખ્યામાં વધારો થાય છે લોકો સ્પીડમાં બેફામ ચલાવતા હોય છે એના લીધે એક્સિડન્ટ પણ વધતા જાય છે અને પેટ્રોલ અને ડીઝલની માંગ વધતા તેના ભાવમાં પણ વધારો થાય છે એટલે કે જેટલી એની માંગ વધે એ પ્રમાણે એના ભાવમાં પણ વધારો થાય છે મંજુએ કહ્યું દરેક જણ શા માટે બસ વાપરતા નથી તમે શું વિચારો છો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નહીં કરતા હોય એટલે મંજુ કહે છે કે કેમ બધા બસ નથી વાપરતા એટલે કે બસમાં મુસાફરી કેમ નથી કરતા એનું શું કારણ છે તો આપણે જોઈએ એના કારણો તો કે બસની મુસાફરી દ્વારા આપણે સમયસર પહોંચી ના શકીએ એક તો આપણે ઘરેથી વહેલા નીકળવું પડે બસ સ્ટેન્ડ સુધી ચાલતા જવું પડે બસ સ્ટોપ અને બસ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી બસની રાહ જોવાની એટલે ખાસો આમાં સમય આપણો વ્યય થાય છે પછી ઘણીવાર બસની રાહ જોવામાં ઘણો સમય પસાર થઈ જાય છે ક્યારેક બસ ટાઈમસર આવે કે ન આવે બસમાં ખૂબ ભીડ હોય તો ઊભા ઊભા મુસાફરી કરવી પડે છે અને જ્યારે લાંબી મુસાફરી કરવાની હોય ત્યારે ઊભા ઊભા વ્યક્તિને થાક પણ લાગતો હોય છે અને ઘણીવાર આપણે જ્યાં જવું હોય ત્યાં બસ જતી ના પણ હો એટલે કે એવી સાંકળી જગ્યાએ કેવા નાના રસ્તા કેવું હોય તો ત્યાં બસ ના પણ જતી હોય અને બસમાં પૈસા અને માલસાવારની સલામતીના પ્રશ્નો પણ ઉદભવતા હોય છે એટલે બસમાં ખિસ્સા કાતરું કે ચોર હોય તો એ લોકો ચોરી પણ કરતા હોય છે એટલે માલસામાનની પણ સલામતીનો પ્રશ્ન રહેતો હોય છે એટલે કે આપણે ત્યાં બસમાં મુસાફરી કરતી વખતે કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આપણા સામાનને આપણી વસ્તુઓની ધ્યાન રાખવું પડે છે અને સાવચેતી પણ રાખવી પડતી હોય છે વાહનોની સંખ્યા વધ વધવાથી પડતી મુશ્કેલીઓનો નિકાલ માટેના ઉપાયો સૂચવો એટલે કે વાહનો અત્યારે વાહનોની સંખ્યા ખૂબ જ વધતી જાય છે તો એના માટે મુશ્કેલીઓ પણ જે આપણે ઊભી થાય છે તો એ મુશ્કેલીઓનો હલ કરવા માટે આપણે શું કરી શકીએ તો કે શક્ય હોય ત્યાં સુધી નજીકના સ્થળ હોય ત્યાં ચાલતા જવું જોઈએ અથવા તો સાયકલનો ઉપયોગ કરવો જોઈએ અને એક જ ઓફિસમાં કે નજીકના સ્થળોએ નોકરી કરતા હોઈએ તો વ્યક્તિએ બધા વ્યક્તિઓ સાથે એક વાહનમાં જવાનો આગ્રહ રાખવો જોઈએ અને નોકરી ધંધા પર જવા માટે જાહેર વાહનો જેવા કે બસ અને ટ્રેનનો પણ ઉપયોગ કરવો જોઈએ જો આપણે ટ્રાફિક સિગ્નલની લાઈલ લાઇટ પર ઊભા રહેતા વાહનનું એન્જિન બંધ કરીએ તો તેનાથી કયા ફાયદા થાય છે આપણે પાર્ટ વનમાં પણ જોયું કે લાલ લાઇટ એટલે કે સિગ્નલ લાઇટ ઉપર જ્યારે રેડ લાઇટ છે ત્યારે આપણે શું કરવું જોઈએ તો કે વાહનનું એન્જિન બંધ કરી દઈએ તો પેટ્રોલ અને ડીઝલની તો બચત થાય જ છે સાથે સાથે અવાજ અને હવાનું પ્રદૂષણ પણ ઘટાડી શકીએ છીએ કે હમણાં જ આપણે જોયું કે જ્યારે કોરોના વખતે લોકડાઉન થઈ ગયું હતું ત્યારે ટોટલી વાહનો વાહન વ્યવહાર બંધ હતો તો આ વાહન વ્યવહાર બંધ હોવાના લીધે હવામાંનું પ્રદુષણ ખાસું ઓછું થઈ ગયું હતું લગભગ એવું કહી શકાય કે પ્રદૂષણ જતું જ રહ્યું હતું એટલે વાહનો એ હવાના પ્રદૂષણમાં ખૂબ જ વધારો કરે છે કે ભાઈ એક સમય આપણે સ્કૂટરમાં કારમાં અને ટ્રેક્ટરમાં એક સાથે એક સમય એટલે કે એક સાથે આપણે કેટલું પેટ્રોલ ભરાવી શકીએ કે એની પેટ્રોલની એમાં જે ટાંકી આવેલી હોય છે એની કેપેસિટી કેટલી હોય છે તો સ્કૂટરમાં પાંચ લીટરની કેપેસિટી હોય છે કારમાં એક સાથે પાંત્રીસ લિટર આપણે પેટ્રોલ ભરાવી શકીએ છીએ અને જ્યારે ટ્રેક્ટર એ મોટું વાહન છે તો એમાં એક સાથે આપણે ચાલીસ લિટર જેટલું પેટ્રોલ પુરાવી શકીએ છીએ હવે એક લિટર પેટ્રોલ અથવા તો ડીઝલમાં તે કેટલે દૂર જઈ શકે છે એટલે કે સામાન્ય રીતે આ જે સ્કૂટર કાર અને ટ્રેક્ટર છે એની એવરેજ કેટલી હોય છે તો સામાન્ય રીતે સ્કૂટરની ચાલીસથી પચાસ કિલોમીટર જેટલી એની એવરેજ હોય છે જ્યારે ગાડીની દસથી પંદર કિલોમીટર અને ટ્રેક્ટર મોટું વાહન છે એટલે એક લીટરમાં એની આઠથી દસ કિલોમીટર જેટલી એની એવરેજ હોય છે પેટ્રોલનો ભાવ દરેક શહેરમાં જુદો જુદો હોય છે તો આ પેટ્રોલનો ભાવ દરેક શહેરમાં કેમ જુદો જુદો હોય છે તે આપણે આગળ સમજીશું અને અહીંયા જે ભાવ આપેલો છે તે દિલ્હીનો પેટ્રોલ અને ડીઝલનો ભાવ આપેલો છે કે જૂન બે હજાર નવમાં એક લિટર પેટ્રોલનો ભાવ તો પેટ્રોલનો ભાવ હતો કે ચાલીસ રૂપિયાને બાસઠ પૈસા અને એક લિટર પેટ્રોલનો ભાવ જૂન બે હજાર ચૌદમાં તો બે હજાર ચૌદમાં બોતેર રૂપિયાને છવ્વીસ પૈસા થઈ ગયો હતો જ્યારે એક લિટરનો ભાવ બે હજાર અને ઓગણીસમાં સડસઠ રૂપિયાને સુડતાલીસ પૈસા એટલે કે ભાવ થોડો ઘટ્યો હતો અને અત્યારનો ભાવ અંદાજીત ભાવ અત્યારે તો પેટ્રોલના ભાવ રોજેરોજ બદલાતા રહેતા હોય છે તો અંદાજીત અત્યારનો ભાવ ઇઠ્યોતેર રૂપિયાને સત્તાવન પૈસા છે એ જ રીતે આપણે ડીઝલનો ભાવ જોઈએ તો જૂન બે હજાર નવમાં ત્રીસ રૂપિયાને છન્નું પૈસા હતો જ્યારે એક લિટરનો ભાવ ડીઝલનો બે હજારને ચૌદમાં પચાસ રૂપિયાને અઠ્યાવીસ પૈસા જ્યારે એક લિટર ડીઝલનો ભાવ જૂન મહિનામાં બે હજાર ઓગણીસમાં સડસઠ રૂપિયા અને પૈસા એટલે કે ડીઝલના ભાવમાં પણ આપણને વધારો જોવા મળે છે ડીઝલના ભાવમાં વધારો જોવા મળે છે અને અત્યારે એના કરતાં થોડોક ઓછો ભાવ છે અંદાજીત પાંસઠ રૂપિયા ઓગણીસ પૈસા ચલો હવે આ કોષ્ટક ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નો જોઈએ અને આપણે એના જવાબ શોધીએ એના કોષ્ટક પરથી જ કે વર્ષ બે હજાર ઓગણીસમાં બે હજાર ચૌદની સરખામણીમાં પેટ્રોલનો ભાવ કેટલો ઘટ્યો તો બે હજાર ને ઓગણીસમાં બે હજાર ની સરખામણીમાં પેટ્રોલનો ભાવ ચાર રૂપિયાને પૈસા ઘટ્યો છે જ્યારે ડીઝલનો ભાવ આપણે જોઈએ પ્રમાણે સત્તર રૂપિયાને રૂપિયા વધ્યો છે બીજો પ્રશ્ન છે કે બે હજાર થી બે હજાર ચૌદ અને બે હજાર થી બે સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું તફાવત હતો તો કે પેટ્રોલના ભાવમાં એકત્રીસ રૂપિયા ને ચોસઠ પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલમાં ઓગણીસ રૂપિયા ને બેતાલીસ રૂપિયાનો વધારો થયો છે અને બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસમાં પેટ્રોલમાં ચાર રૂપિયા ને ઓગણ પૈસાનો ઘટાડો થયો છે જ્યારે ડીઝલમાં સત્તર રૂપિયા ને ચુમ્માળીસ પૈસાનો વધારો થયો છે એટલે કે બે હજાર ચૌદ થી બે હજાર ઓગણીસમાં પેટ્રોલના ભાવ ઘટ્યા છે જ્યારે ડીઝલના ભાવમાં વધારો થયો છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શા માટે વધઘટ થતી રહે છે તો કે પેટ્રોલ અને ડીઝલનું જે ઉત્પાદન છે એના કરતાં વપરાશ વધે છે અને મોટા મોટાભાગમાં આપણે ત્યાં જે પેટ્રોલ આવે છે આપણે બીજા દેશ પાસેથી મેળવીએ છીએ ખાસ કરીને આરબ કન્ટ્રીઝમાં પેટ્રોલનું ઉત્પાદન વધારે થાય છે તો ત્યાંથી આપણે પેટ્રોલ મેળવીએ છીએ એટલા એટલા માટે તેના ભાવમાં વધઘટ થતી રહે છે દરેક શહેરમાં પેટ્રોલનો ભાવ ગેમ જુદો જુદો હોય છે એટલે કે દિલ્હીમાં જુદો ભાવ હોય છે તમે જુઓ તો મુંબઈમાં એ મહારાષ્ટ્રમાં આવેલું છે તો ત્યાં પણ પેટ્રોલનો ભાવ જુદો હોય છે તો દરેક રાજ્યમાં પેટ્રોલ પરનો ટેક્સ અલગ અલગ હોય છે ત્યાંની જે સરકારે નક્કી કર્યો હોય એ પ્રમાણે ટેક્સ આપણે ચૂકવવાનો હોવાથી દરેક શહેરમાં પેટ્રોલનો ભાવ જુદો જુદો હોય છે શોધી કાઢો તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે તો અમારા વિસ્તારમાં પેટ્રોલનો ભાવ ઇઠ્યોતેર રૂપિયાને સત્તાવન પૈસા છે અને ડીઝલનો ભાવ પાસઠ રૂપિયાને ઓગણીસ પૈસા છે અને આ ભાવમાં થોડી ચડ ઉતર રોજ થતી રહેતી હોય છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે તો પેટ્રોલ અને ડીઝલનો ભાવ તેના વપરાશ વધતો જાય છે તેમ તેનો ભાવ પણ વધતો જાય છે તમારા ઘરમાં એક મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે તો શા માટે વપરાયું તો મારા ઘરમાં લગભગ ત્રીસ લીટર જેટલું પેટ્રોલ અને પચાસ લીટર જેટલું ડીઝલ વપરાય છે તો પેટ્રોલનો ઉપયોગ ભાઈ ઓફિસ પર જવા માટે બાઇકમાં કરે છે ડીઝલનો ઉપયોગ પપ્પા ફેક્ટરી પર જવા કારમાં કરે છે આ ઉપરાંત મમ્મી તમને જો લેવા મૂકવા આવતી હોય તો મમ્મી પણ પેટ્રોલનો ઉપયોગ કરતી હોય છે અને મોટા ભાઈ બહેન હોય તો એ લોકો પણ કોલેજ જવા માટે સ્કૂટરનો ઉપયોગ કરતા હોય છે તો પણ પેટ્રોલ વપરાતું હોય છે અહીંયા એક પોસ્ટર આપેલું છે તો પોસ્ટર આપણે જોઈએ કે અહીંયા આપેલું છે કે આપણે જે બધી ઈંધણ વાપરીએ છીએ તો એનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે તો પહેલું છે કે ભાઈ ક્લીન માટે પછી પ્રકાશ મેળવવા માટે કાર ટ્રેક્ટર કે વિમાનના ઈંધણ તરીકે કેરોસીન અને એલપીજી તરીકે વાપરવામાં આવે છે યંત્ર ચલાવવામાં અને આ યંત્ર જે છે જનરેટર માટે બરાબર જનરેટરનો ઉપયોગ કરવા માટે પણ વપરાતું હોય છે અને આ ઉપરાંત પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે પણ વાપરવામાં આવે છે અને નીચે લખ્યું છે પોસ્ટરમાં સ્લોગન કે ઈંધણ બચાવો અને તેને આદત બનાવો એટલે કે આપણે ડેલી એક રૂટિન જ બનાવી દઈએ કે આપણે ઈંધણની બચત કરવી છે એટલે કે નજીકના રસ્તે જવાનું છે આપણે નજીક જ તો ચાલતા જ જઈએ તો એક એની આદત બનાવી દઈએ તો ઈંધણ ક્યાં ક્યાં ઉપયોગી છે પોસ્ટર જુઓ અને લખવાનું છે તો પોસ્ટર પ્રમાણે આપણે જોઈને લખી શકી છે કે ઈંધણનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તો ટ્રેકલીન માટે પ્રકાશ મેળવવા માટે કાર ટ્રેક્ટર કે વિમાનના ઈંધણ તરીકે પ્લાસ્ટિક અને રંગો બનાવવા યંત્રો ચલાવવા રસોઈ બનાવવા માટે ઈંધણ વપરાય છે ડીઝલ ક્યાં વપરાય છે શોધી કાઢો ટ્રક બસ ટ્રેક્ટર જેવા મોટા અને ભારે વાહનોમાં તેમજ જનરેટર ચલાવવા માટે ડીઝલ વપરાય છે પેટ્રોલ અને ડીઝલનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ તો વિવિધ વાહનોમાં આપણે ઉપયોગ કરીએ છીએ એલપીજી તો એનો રાંધણ ગેસ તરીકે રસોઈમાં ઉપયોગ કરવામાં આવે છે કોલસો તો એનો કારખાના કે ફેક્ટરીમાં અને રેલવેમાં ઉપયોગ કરવામાં આવે છે સૌર ઉર્જા તો સૌર ઉર્જા એટલે કે સૂર્યપ્રકાશ તો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને સૂર્યકુકર સોલર વોટર હીટર સોલર પેનલ એટલે કે ઘણા બધા ગામડાઓમાં ઇલેક્ટ્રિસિટી પણ ઉત્પન્ન કરવામાં આવે છે પવન ઉર્જા તો પવન ઉર્જા દ્વારા પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે વહેતું પાણી તો એમાં ટર્બાઇન દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે દિવ્યા એક કવિતા લખી અને તેના મિત્રો પાસે ગાઈ તે વાંચો અને ચર્ચા કરો હું કોણ છું તો દિવ્યા લખી છે કે ભાઈ હું કોણ છું હું કાળું છું હું જાડું છું હું વહું છું હું કોણ છું તમે જાણો છો હું લાંબો સમય રહીશ જો તમે ધ્યાનથી વાપરો મને બનતા લાખો વર્ષો લાગે છે હું હંમેશા ત્યાં રહીશ નહીં હું તમારા દીવાને પ્રકાશ આપું છું હું તમારી રસોઈ કરું છું હું તમારા યંત્રો ચલાવું છું આકાશમાં વિમાન ચલાવવા લોકોને મારા કરતાં કોણ વધુ ઉપયોગી છે જો ધ્યાનથી નહીં વાપરો હું હંમેશા ત્યાં રહીશ નહીં મારા વગર તેઓ ઝઘડશે મારા વગર જીવન શું રહેશે હું કાળો છું હું જાડું છું હું વહું છું હું કોણ છું તમે જાણો છો એટલે એણે આ કવિતા દ્વારા એણે પોતાના ઉપયોગ સમજાવ્યા છે કે મારું કેટલું મહત્ત્વ છે પ્રકાશ આપે છે રસોઈ કરે છે યંત્રમાં ઉપયોગી છે આકાશમાં વિમાન ચલાવવા માટે ઉપયોગી છે એટલે કે જો તમે મારો સાચવીને ઉપયોગ કરશો તો હું લાંબો સમય રહીશ તમારી સાથે અને જો ધ્યાનથી વાપરવાની નહીં આવે તો બની શકે કે આગામી વર્ષો માટે આ પેટ્રોલિયમ પેદાશો માટે પણ ઝઘડા થઈ શકે છે વિચારો અને ચર્ચા કરો જો તમારા ગામ અથવા નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો શું થાય સ્કૂટર મોટરસાઇકલ કાર સ્કૂટર સોરી ટ્રેક્ટર વગેરે જેવા વાહનો ઊભા રહી જાય એટલે કે વાહનો ચાલે જ નહીં બરાબર છે એટલે આ ટૂંકમાં આ બધા વાહનોનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જવું પડે મીલ ફેક્ટરીને કારખાનાઓ બંધ થઈ જાય કારણ કે મીલ ફેક્ટરીને કારખાનાઓ એક ગામથી દૂર આવેલા હોય અને લોકો ત્યાં સલાઈથી જઈ ના શકે એટલે લોકોને ખૂબ આર્થિક નુકસાન થાય ઈંધણ બચાવવાના થોડાક ઉપાયો સૂચવો ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડવો એટલે કે પબ્લિક જે જાહેર વાહનો છે બસ છે ટ્રેન છે એનો ઉપયોગ વધારવો રેલવે ફાટક અને ચાર રસ્તા ઉપર લાલ લાઈટ હોય ત્યારે વાહન બંધ રાખવું સૂર્ય ઉર્જા અને પવન ઉર્જાથી ચાલતા સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ પહેલાની વાત એટલે કે પહેલાના જમાનામાં ઈંધણ માટે શેનો ઉપયોગ કરવામાં આવતો હતો અને લોકો કેવી રીતે જીવન જીવતા હતા તેની આ વાત છે અને ખાસ કરીને રસોઈ કેવી રીતે બનાવતા હતા અને રસોઈ કરવા માટે કયા ઈંધણનો ઉપયોગ કરવામાં આવતા હતા તેની આ વાત છે ચલો આપણે આ વાત સાંભળીએ ચૂલા માટે લાકડા દુર્ગા હરિયાણાના એક ગામમાં રહેતી હતી દરરોજ તે ઘણા કલાકો ચૂલા માટે લાકડા વીણવા વિતાવતી તેની દીકરી પણ તેને મદદ કરતી છેલ્લા ત્રણ મહિનાથી તેને ખાંસી થઈ હતી લીલા ભેજવાળા લાકડા સળગતા ત્યારે ખૂબ જ ધુમાડો થતો પરંતુ દુર્ગા પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો જ્યાં ખરીદ ખોરાક ખરીદવા પૂરતા પૈસા ન હતા ત્યાં લાકડું ખરીદવા પૈસા ક્યાંથી હોય એટલે કે આ હરિયાણાના ગામમાં રહેતી દુર્ગાની એક વાત છે કે તે ચૂલા માટે લાકડા વીણવા માટે નીકળી પડતી અને એના માટે એ ખાસો સમય લાકડા કે જલ્દી તો મળે નહીં એટલે ખાસો સમય એને લાકડા વીણવામાં જ હતો અને એ લોકો ગરીબ હતા એટલે લાકડા ખરીદીને નહોતા લાવી શકતા એટલે એ વીણવા જતી હતી અને એના આ કામ માટે એની દીકરી પણ મદદ કરતી હતી તમે પહેલાં ચિત્રમાં જોઈ શકો છો કે એને ટોપલો આખો લાકડાઓથી ભરેલો છે કે જે લોકોએ ઘરની બહાર કે રસ્તામાં લાકડા નાખી દીધા હોય કે ઝાડ સુકાઈ ગયા હોય તેની ડાળીઓ હોય તો સુકાયેલા ઝાડના પણ ડાળી ડાળખા તોડીને લાવે અને આ કામમાં એની દીકરી પણ એને મદદ કરતી હતી તો છેલ્લા ત્રણ મહિનાથી તેને ખાંસી થઈ ગઈ હતી એટલે કે ઉધરસ થઈ ગઈ હતી તો એ ઉધરસ થવાનું કારણ તમે બીજા ચિત્રમાં જોઈ શકો છો કે જ્યારે છાણા અને લાકડાનો ભીજવાળા લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો બળતણ તરીકે તો ત્યારે એમાંથી બહુ જ ધુમાડો ઉત્પન્ન થતો કેટલો બધો ધુમાડો આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં તો આ ધુમાડો શ્વાસમાં જાય તો ફેફસાનામાં નુકસાન કરે અને એના જ લીધે દુર્ગાને ખાંસી થઈ ગઈ હતી પરંતુ દુર્ગા પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે કે બીજો કોઈ રસ્તો નહોતો કારણ કે એની પાસે ખોરાક માટે પણ પૂરતા પૈસા નહોતા કે રસોઈ બનાવવા માટે દાળ ચોખા લાવવા માટે પણ એની પાસે પૂરતા પૈસા નહોતા તો લાકડું ખરીદવા માટે તો એની પાસે ક્યાંથી પૈસા હોય ચર્ચા કરો તમે ક્યારે સૂકા લાકડા વીણ્યા છે કે ગાયના છાણના છાણા બનાવ્યા છે તે કેવી રીતે બનાવાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે તો આવું કંઈક કર્યું જ નહીં હોય બરાબર છે કારણ કે આ ઘણા વર્ષો પહેલાંની વાત છે ને અત્યારે હવે ગામડામાં પણ બહુ થોડા લોકો કરતાં આપણને જોવા મળે છે હા ગામડામાં જાઓ તો તમને ચોક્કસ આવી રીતે છાણા જોવા મળશે કે ઘણા લોકોએ શિયાળામાં તાપણું કરવા માટે લાકડા વીણ્યા હશે ગાયના છાણામાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ બનાવ્યા નહીં હોય પણ આપણે જોયા હશે ગામડામાં અને ગાયના છાણમાં ભૂસું ઉમેરીને તેને ગોળ આકાર આપીને દિવાલ પર કે જમીન પર થોડા દિવસ સુધી સુકવવામાં આવે છે અને સુકાઈ ગયા બાદ તેને રસોઈ માટે વાપરવામાં આવે છે અને અત્યારે તો ખાસ કરીને શહેરમાં છાણાનો ઉપયોગ હવનમાં કરવામાં આવતો હોય છે એટલે જ્યારે તમારા ઘરે હવન હોય ત્યારે તમે જોયું હોય કે ભાઈ છાણા લાવતા હોય છે તમે કોઈને જાણો છો કે જે સૂકા લાકડા તો સૂકા પાંદડા સળગાવતા સળગાવવા વીણતા હોય તો કે હા અમારા વિસ્તારમાં એક મોટું પોપડું પડ્યું છે એટલે કે ખુલ્લી જગ્યા પડી છે ત્યાં કેટલાક મજૂરો ઝૂંપડા બાંધીને રહે છે તો એ લોકો રસોઈ બનાવવા માટે એમના ઘરે તો ગેસની લાઈન કેવું તો ના હોય એટલે એ લોકો પાસે ચૂલા અને સગડી હોય તો એ લોકો રસોઈ બનાવવા માટે સૂકા પાંદડા અને લાકડા વીણતા હોય છે અને એ લોકો ઝૂંપડામાં રહેતા હોય ત્યારે આ શિયાળાની ઋતુમાં એમને ઠંડી લાગતી હોય ત્યારે તાપણ કરવા માટે પણ એ લોકો સૂકા લાકડા અને પાંદડા વીણતા હોય છે ચર્ચા કરો તમારા ઘરમાં રસોઈ કેવી રીતે બને છે તમારા વિસ્તારમાં બીજા કુટુંબોમાં રસોઈ કેવી રીતે બને છે મારા ઘરમાં રસોઈ બનાવવા માટે એલપીજી ગેસનો ઉપયોગ થાય છે અમારા વિસ્તારમાં રસોઈ બનાવવા માટે મોટાભાગના લોકો એલપીજીનો ઉપયોગ કરે છે લગભગ અત્યારે દરેક જણના ઘરમાં એલપીજી ગેસનો ઉપયોગ થતો જોવા મળે છે જો તેઓ રસોઈ બનાવવા લાકડા અથવા તો છાણનાનો ઉપયોગ કરે છે તો ધુમાડાના કારણે તેમને કેવી મુશ્કેલીઓ પડે છે તો લાકડા અથવા તો છાણાનો ઉપયોગ કરવાથી ખૂબ જ ધુમાડો થાય છે જે આપણે આગળ જોયું અને આ ધુમાડો શ્વાસમાં જવાથી ફેફસાના અને આંખના વિવિધ રોગો થાય છે અને કેટલીકવાર ઉધરસ પણ સખત આવતી હોય છે શું દુર્ગા લાકડા સિવાય બીજું કશું વાપરી શકે કેમ નહીં તો કે દુર્ગા એ ખૂબ જ ગરીબ છોકરી છે અને કેરોસીન કે એલપીજી ખરીદવા માટે તેના પાસે પૈસા નથી એટલે તે બીજું કશું વાપરી શકે નહીં કારણ કે તે પોતે ખાવાના ખાવાની વસ્તુ ખરીદવા માટે પણ એની પાસે પૂરતા પૈસા ના હોય તો એ કેરોસીન કે એલપીજી તો કેવી રીતે ખરીદી શકે દેશમાં આશરે પહેલાંના જમાનાની વાત કરીએ તો ત્યારે આપણા દેશમાં આશરે બે તૃતીયાંશ લોકો છાણા લાકડા અને સૂકા ડાળખા વગેરેનો ઉપયોગ કરતા હતા અને આ બધું ફક્ત રસોઈ બનાવવા માટે જ ફક્ત આનો ઉપયોગ રસોઈ બનાવવા માટે જ નહીં પરંતુ બીજા શેના માટે કરતા હતા તો કે ગરમી મેળવવા માટે ઠંડીમાં ઠંડક દૂર કરવા માટે બરાબર તાપણું કરવા માટે એટલે કે ગરમી મેળવવા માટે પછી પાણી ગરમ કરવા માટે ત્યારે પાણી ગરમ કરવા માટે પહેલાં તાંબા પિત્તળના બંબા આવતા હતા તો એ બંબાની અંદર પણ છાણા અને લાકડા નાખવામાં આવતા અને એમાં પાણી ગરમ કરવામાં આવતું હતું અને પ્રકાશ મેળવવા માટે એટલે કે ફાનસ જેવા સાધનો હોય એને માટે પ્રકાશ મેળવવા માટે વાપરવામાં આવતું હતું અને ઘરના બીજા કામો માટે અન્ય વસ્તુઓ જેવી કે અત્યારે આપણે કેરોસીન એલપીજી કોલસો અને વીજળી વગેરે વપરાય છે મૈત્રીએ પુસ્તકમાં સ્તંભ આલેખ બતાવ્યો છે ચાર્ટમાં સો ઘરોમાં એક પ્રકારનું બળતણ દર્શાવતી માહિતી છે છેલ્લા વીસ વર્ષમાં કયા બળતણનો વપરાશ વધ્યો છે અને કયા બળતણનો વપરાશ ઓછો થયો છે તે પણ બતાવવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આલેખમાં આ જોઈ શકીએ છીએ કે સો સોમાંથી ઉપયોગમાં લેવાતા સો જે ઘર છે એમાંથી ઉપયોગમાં લેવાતા ઘર અને નીચે વર્ષ આપ્યું છે કે ઓગણીસો છોતેર અને પછી આપ્યું છે ઓગણીસો છન્નું અને આ જે આલેખ દોરેલો છે એમાં જે ઉભા થાંભલા જેવી રચના કરવામાં આવી છે એટલે એને આ આલેખને સ્તંભ આલેખ કહેવામાં આવે છે અને આ આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ છાણ અને લાકડા પહેલા ઓગણીસો છોતેર માં ચોર્યાસી લોકો વાપરતા હતા સો માંથી જ્યારે ઓગણીસો છન્નુંમાં એ લોકોની સંખ્યા લાકડા વાપરવાની સંખ્યા ઘટી ગઈ અને લગભગ પંચોતેર જેટલા લોકો વાપરતા હતા આના આધારે પ્રશ્નો આપેલા છે ચલો આપણે એના પ્રશ્નો જોઈએ કે ઓગણીસો છન્નુંમાં માં માંથી કેટલા ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો તો વર્ષ ઓગણીસો છન્નુંમાં સોમાંથી માંથી પંચોતેર ઘણો ઘરોમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો ઓગણીસો છોતેરમાં કયા બળતણનો ઉપયોગ સૌથી ઓછો કરવામાં આવતો હતો તો કે વિદ્યુત સ્વરૂપે એટલે કે ઇલેક્ટ્રિક સ્વરૂપે બળતણનો સૌથી ઓછો ઉપયોગ થતો હતો વર્ષ ઓગણીસો છોતેરમાં એલપીજી અને કેરોસીન દસ ઘરોમાં ઉપયોગમાં લેવાતું હતું જ્યારે તે વધીને ઓગણીસો છન્નુંમાં અઢાર ઘરમાં થયો હતો એટલે કે વીસ વર્ષમાં વીસ વર્ષમાં તેનો ઉપયોગ એંસી ટકા વધ્યો હતો અને અત્યારે જો સંરક્ષણ કરવામાં આવે તો એનો ઉપયોગ નેવું ટકાથી વધી ગયો હોય વર્ષ ઓગણીસો છન્નુંમાં સોમાંથી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થતો હતો તો સોમાંથી પાંચ ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થતો હતો અને ઓગણીસો છન્નુંમાં કયું બળતણ ઓછું વપરાયું હતું તો કોલસાનું બળતણ સૌથી ઓછું વપરાયું હતું કારણ કે કોલસામાં બહુ જ બધું એને કોલસાને જ્યારે સળગાવવા હોય ત્યારે પણ ખાસ્સી વાર લાગતી હોય છે અને એનો ધુમાડો શરીરને નુકસાન કરતો હોય છે એટલે એનો વપરાશ ઓછો થતો ગયો અને તે બે ટકા ઘરોમાં ઉપયોગમાં લેવાયું હતું આપણે શું શીખ્યા કલ્પના કરો કે કોઈ કંપની તમને એક નવું વાહન જેમ કે ના નાની બસ બનાવવાની તક આપી કે તમને કીધું કે તમે એક નાની બસ બનાવો પણ કેવા પ્રકારની બનાવવાની છે તમે કેવા પ્રકારની બનાવશો બસ એ લખો અને એના વિશે તમે ચિત્ર દોરો અને રંગ પૂરો તો કે હું હવે એવી બસ બનાવીશ કે જે સૌર ઉર્જાથી ચાલશે સૌર ઉર્જા એટલે કે સૂર્યની શક્તિ અને સૂર્ય એ તો અખોટ શક્તિનો સ્ત્રોત છે અને એ ક્યારેય ખૂટવાનું તો છે જ નહીં અને પ્રદૂષણ પણ નહીં ફેલાવે અને તેમજ ઈંધણનો ખર્ચો પણ નહીં પડે વળી તેમાં હું બાળકો અશક્ત અને વૃદ્ધ લોકો માટે ખાસ સુવિધાઓ બનાવીશ કે ભાઈ એમાં પગથિયે એવી રીતના રાખ્યા હશે કે એ લોકોને ચડવા ઉતરવામાં તકલીફ ના પડે અને એ લોકો સહેલાઈથી ચડી ઉતરી શકે પછી વૃદ્ધ લોકો છે તેના માટે સ્પેશિયલ સીટો રાખવામાં આવે કે ભાઈ આ સીટ ઉપર ફક્ત વૃદ્ધ અને બાળકો જ બેસે

તો ઘરડા લોકો માટે ઓટોમેટિક નીચે સુધી આવી શકે તેવા પગથિયા છે એટલે કે એ લોકો પગ મૂકે એવું તરત જ પગથિયા નીચે આવી જાય અને તેઓ આરામથી સીધા ઉપર ચડીને બેસી જાય અને તેમના માટે આરક્ષિત બેઠકો રાખીશ એટલે કે એમના માટે એ બેઠકો ખાલી જ હોય કે એ ફક્ત એ સીટનો ઉપયોગ એ લોકો જ કરી શકે ઘરડા લોકો જ પછી બાળકો માટે તો કે બસની બારીઓમાં ગ્રી લગાવીશ અને સીટ બેલ્ટ રાખીશ સીટ બેલ્ટ રાખીશ તો ગ્રીલ રાખાયેલી હોય એટલે બાળકો જોવા માટે વાંકા વળે તો પણ ચિંતાની પડી જવાની કે એક્સિડન્ટ થવાની અને બેલ્ટ રાખ્યો હોય તો અચાનક જ્યારે પણ બ્રેક મારવી પડે ત્યારે બાળકો પડી ના જાય જે જોઈ શકતા નથી તેવા લોકો એટલે કે જે દિવ્ય ચક્ષુ છે અંધ લોકો તેમના માટે તો બસના દરવાજાની બાજુમાં જ આ રક્ષિત બેઠકો રાખીશ એટલે કે જેવા એ લોકો જડે બાજુમાં જ એમને સીટ મળી જાય અને બસમાં દરેક સ્ટેશનની માહિતી સંભળાય તેવી વ્યવસ્થા કરીશ એટલે કે અત્યારની બસોમાં તમે જોયું હોય તો આપણે હોય છે કે ભાઈ સ્ટેશન આવે તો કે ભાઈ મણિનગર સ્ટેશન આવ્યું કે નવરંગપુરા સ્ટેશન આવ્યું એવું બસમાં બીઆરટીએસ બસમાં બોલાતું હોય છે ઈંધણ વિશેના સમાચાર અહેવાલો જુઓ હવે આ પ્રવૃત્તિ છે કે ભાઈ સમ છાપામાં તમે વાંચતા હો તો ઈંધણ વિશેના સમાચાર જુઓ પછી તેને કાપો કોલાજ બનાવો પછી ચાટ બનાવીને તમે અત્યારે આપણે સ્કૂલમાં નથી આવવાનું પણ જરૂર તમે એક પ્લેન પેપર લઈ અને બનાવી શકો છો અને એના પર તમારા અભિપ્રાય લખી શકો છો એટલે કે તમે કોઈ સ્લોગન પણ જાતે બનાવીને લખી શકો છો કોઈ સૂત્ર પણ લખી શકો છો જો અહીંયા સેમ્પલનું એક બનાવીને મૂકેલું છે કે ઈંધણ જ્યારે ખલાસ થશે ત્યારે શું પૃથ્વીની હાલત થશે એટલે કે અહીંયા બાજુનું બે બીજું પોસ્ટર છે એમાં શું કહે છે સાયકલ ચલાવી પડશે નત્યારે આવનારી પેઢીને તો સાયકલનો જ ઉપયોગ કરવો પડશે અહીંયા આપણો પાઠ પૂરો થાય છે પણ વિદ્યાર્થી મિત્રો આ પાઠમાંથી આપણે ચોક્કસ એટલું શીખીએ કે ભાઈ જ્યારે આપણે વ્હીકલ ચલાવતા હોઈએ અને રેડ સિગ્નલ પર ઊભા હોઈએ તો આપણે એન્જીન બંધ કરી દઈશું અને નજીક જ્યારે જવાનું હશે ત્યારે વાહનનો ઉપયોગ ન કરી અને ચાલતા જઈશું એટલે કે આપણે ઈંધણ બચાવવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું થેન્ક યુ